हेलो विद्यार्थी मित्रों नमस्ते આપણે આજે વિડિયોમાં બે પ્રવૃત્તિઓ જોઈ લીધી બરાબર એક તો ભૂમિમાં બે સ્વરૂપે પાણી રહેલું છે તે અને બીજું છે કે એનો અંતઃસ્રવણ દર બરાબર અંતઃસ્રવણ દર માટેનું સૂત્ર કયું છે ખબર છે તો કે પાણીની માત્રા પાણી સમાન હોય સમાન અપાય પાણી પ્રવાહી છે તેથી મિનિમમ એટલે અંતઃસ્રવણ દરનું જે સૂત્ર છે તો અંતઃસ્રવણ દર બરાબર પાણીની માત્રા છેદમાં અંતઃસ્રવણ સમય બરાબર પાણીની માત્રા પાણી પ્રવાહી છે તો એ મિનિટમાં આવશે અને અંતઃસ્રવણ સમય તો સમય સમાન આવશે મિનિટમાં એટલે અંતઃસ્રવણ દર બરાબર પાણીની માત્રા કૌંસમાં મિલી છેદમાં અંતઃસ્રવણ સમય કૌંસમાં મિનિટ બરાબર તો એ અંતઃસ્રવણ દર શોધવા માટેનું સૂત્ર છે હવે પાણી એટલે કે ભૂમિમાં ભેજ સ્વરૂપે પાણી રહેલું છે તે આપણે જોઈએ પ્રવૃત્તિ બરાબર સરસ કે ભાઈ એક ઉત્કલન નળી લો એમાં થોડી ભૂમિ નાખો ત્યારબાદ એને જોર પર ગરમ કરો અને થોડા સમય બાદ કે તે ઉત્કલન નળીના ઉપરના ભાગમાં શું જોવા મળે છે તો તે આપણે જોયું કે ઉત્કલન નળીને જ્યારે ગરમી આપવાની શરૂઆત કરી છે ત્યારે ગરમી આવ્યા પછી થોડા સમય બાદ તમે જોશો તો નળીના જે ઉત્કલન નળી છે એના ઉપરના ભાગમાં પાણીના ટીપા બાંધેલા જોવા મળશે બરાબર આના આધારે આપણે શું નક્કી કર્યું તો કે જે ભૂમિમાં ભેજ સ્વરૂપે પાણી જોવા મળે છે બરાબર એટલે સુધી આપણે જોયું હવે આપણે એક બીજી પ્રવૃત્તિ જોઈ છે કે જુદા જુદા પ્રકારની ભૂમિમાં ભૂમિના નમૂના વડે શોષાય પાણીનું પ્રમાણ જુદું જુદું હોય છે એટલે કે દરેક ભૂમિ એક સરખું પાણીનું શોષણ કરતી નથી દરેક ભૂમિ અલગ અલગ પાણીનું શોષણ એટલે કે દરેક જે ભૂમિ છે અલગ અલગ રીતે પાણીનું શોષણ કરે છે જો એકતાળ જમીન હોય અને એમાં આપણે પાણી નાખીએ તો સરળતાથી પાણી ઉતરી જાય છે બરાબર પછી ચીકણી માટી હોય તો ચીકણી માટીમાં તમે પાણી નાખો તો એ પાણીને વધારે એમ કે શોષી લે છે એટલે કે જે ચીકણી માટી છે એની જળધારણ ક્ષમતા કેવી છે સૌથી વધારે છે પછી છે બોરાળ એટલે કે કાંપાળ જમીન તો એની મધ્યમ પ્રકારની છે જળધારણ ક્ષમતા બરાબર સૌથી ઓછામાં ઓછી જળધારણ ક્ષમતા કોની છે તો રેતાળ ભૂમિ સૌથી વધારે વધારે જળધારણ ક્ષમતા ચીકણી ભૂમિ બરાબર અને હવે એ જ ભૂમિ પર આપણે પ્રવૃત્તિ સમજીએ છીએ તો પ્રવૃત્તિ આપણે જોઈએ કે એમાં શું કે છે જુદા જુદા પ્રકારની ભૂમિના નમૂના વડે શોષાય પાણીનું પ્રમાણ જુદું જુદું હોય છે તો તઈ એના માટે આપણે પ્રવૃત્તિ અહીં જોઈએ તો સરળ સમજીએ કે જુદા જુદા પ્રકારની ભૂમિના નમૂના બરાબર પછી ગાળણ પાત્ર ગળણી નળાકાર પાત્ર અને પાણી બરાબર શું કે છે જુદા જુદા પ્રકારની ભૂમિના નમૂના પ્લાસ્ટિકની ગળણી નળાકાર પાત્ર પાણી અને આખી નળાકાર હવે જોઈએ કે અહીં શરૂઆતમાં શું કરવામાં આવે છે તો એક આ બીકર છે એક બીકર લઈ તેમાં એક પ્લાસ્ટિકની એમ કે ગળણી મૂકો અને ગળણીની અંદર એક એમ કે જે પેપર છે બરાબર ગળણીની અંદર કાળા પાત્ર છે એ વાળીને ગળણીની અંદર ત્યારબાદ એ એમ કે ગળણીની અંદર થોડો ભૂમિનો નમૂનો બરાબર ડ્રોપરની મદદથી આપણે 50 mm જેટલી ભૂમિ લેવાની છે બરાબર પહેલાં તો જે ભૂમિ છે તે 50 gram જેટલું એનું વજન લેવાનું છે શરૂઆતમાં કહ્યું કે 50 gram જેટલી ભૂમિનો નમૂનો લેવાનો છે બરાબર અને ત્યારબાદ આપણે અંકિત નળાકારમાં જે નિશ્ચિત કરેલો પાણીનો જથ્થો લેવાનો છે 50 gram ભૂમિ અંકિત નળાકારમાં જે નિશ્ચિત કરેલ પાણીનો જથ્થો લેવાનો છે પદ્ધતિની શરૂઆત આપણે કરી કે શરૂઆતમાં એક એમ કે પ્લાસ્ટિકની ગળણી લો ત્યારબાદ તેમાં કાળા પાત્રને વાળીને ગળણીમાં મૂકો 50 gram કોરી ભૂમિને એ ગળણીમાં મૂકો અને ડ્રોપરની મદદથી ટીપે ટીપે પાણી પાડવાની શરૂઆત કરો કોઈ એક સ્થાન પર પાણી પડેલું ન રહે તેનું ધ્યાન રાખવાનું બધી જ ભૂમિ પર પાણી પડવું જોઈએ બરાબર બધી ડ્રોપરની મદદથી ટીપે ટીપે આખી ભૂમિ પર એટલે કે જે ગાળા પત ગળણીમાં લીધી છે એના બધા ભાગ પર કે ભૂમિના બધા ભાગ પર પાણી પડેલું હોવું જોઈએ એ રીતે પાણી રેડવાનું જ્યાં સુધી પાણી ટપકવાનું જ્યાં સુધી ગળણીમાંથી પાણી ટપકવાની શરૂઆત ન થાય ત્યાં સુધી કે પાણી કે પાડવાનું ચાલુ રાખો પાણી એટલે કે ડ્રોપરની મદદથી પાણી પાડવાનું ચાલુ રાખો અંકિત તળાકારમાં વધેલું પાણી
મૂળ લીધેલ પાણીની માત્રામાંથી ભાગ કરો એટલે કે અંકિત નળાકારમાં જે વધેલું પાણી છે બરાબર અંકિત નળાકારમાં વધેલું પાણી મૂળ લીધેલા પાણીની માત્રામાંથી ભાગ કરો આટલું પાણી ભૂમિ દ્વારા શોષણ પામ્યું હશે શરૂઆતમાં શું કરવામાં આવે તો એક પ્લાસ્ટિકની ગાડી મૂકો ત્યારબાદ તેમાં કે પ્લાસ્ટિકની ગાડીમાં ગાણાપત્ર માળીને મૂકો 50 ગ્રામ કોરી ભૂમિ કે અંકિત નળાકારે સોરી 50 ગ્રામ કોરી ભૂમિ ગણીમાં મૂકો અને ડ્રોપરની મદદથી ધીમે ધીમે પાણી કાઢવાની ટીપે ટીપે પાણી કાઢવાની શરૂઆત બરાબર કોઈ સ્થાન પર પાણી કાઢો નહીં ગણીમાં દીધેલા ભૂમિના બધા કે ભૂમિના દરેક ભૂમ પર કે એટલે કે આખી ભૂમિ પર એ પાણી નમૂના પર પાણી કાઢો ગણીમાં દીધેલા ભૂમિના બધા નમૂના પર પાણી ત્યારબાદ કે શું કરવામાં આવે છે કે જ્યારે ગરડીમાંથી પાણી ટપકવાની શરૂઆત થાય ત્યારે રોકડમાંથી પાણી કાઢવાનું બંધ કરો હવે શું કરશે અંકિત નળાકારમાં વધેલું પાણી છે એ મૂળ લીધેલા પાણીની માત્રામાંથી બાદ કરો અંકિત નળાકારમાં વધેલું પાણી મૂળ લીધેલા પાણીની માત્રામાંથી બાદ કરો અને આટલું પાણી ભૂમિ દ્વારા શોષણ પામ્યું બરાબર હવે ગણતરી કરવા છે ગણતરી કઈ રીતે છે તો ગણતરી આપણે જોઈએ તો કે ગણતરીમાં ભૂમિ દીઠ માટીનું વજન આપણે કેટલું લીધું છે 50 ગ્રામ બરાબર માપન નળાકારમાં લીધેલ પાણીનું શરૂઆતનું કદ યુ મીટી છે માપન નળાકારમાં જે એટલે કે અંકિત નળાકારમાં લીધેલ પાણીનું શરૂઆતનું જે કદ છે તે યુ મીટી છે બાકી રહે ત્યારે પાણીની શરૂઆત ટપક પાણી રોકડની મદદથી નાખવાની શરૂઆત કરી ત્યાર પછી બાકી વધે એટલે કે બાકી રહે પાણીનું કદ છે તે અંકિત નળાકારમાં શરૂઆતમાં લીધેલ પાણીનું જે કદ છે તે યુ મિલી બાકી વધેલ પાણીનું કદ વી મિલી અને ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું કદ ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું કદ શું છે યુ માઇનસ વી મિલી શરૂઆતનું પાણીનું કદ કેટલું છે યુ મિલી બાકી રહેલ પાણીનું કદ છે વી મિલી અને ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું જે કદ છે તે કેટલું છે યુ માઇનસ વી મિલી ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું વજન ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું વજન તો યુ માઇનસ ડી કૌંસની બહાર કૌંસની અંદર યુ માઇનસ ડી કૌંસની બહાર જો ફરીથી જોઈએ કે ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું કદ છે કૌંસમાં યુ માઇનસ ડી મિલી પાણીનું કદ યુ માઇનસ ડી મિલી ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું વજન છે કૌંસમાં યુ માઇનસ ડી કૌંસ કરો ગ્રામ 1 મિલી પાણીનું વજન 1 ગ્રામ જેટલું 1 મિલી પાણીનું વજન કેટલું 1 ગ્રામ જેટલું શોષાયેલ પાણીના ટકા હવે શોષાયેલ પાણીના ટકા કયા સૂત્રને આધારે આપણે શોધવાના છે તો શોષાયેલ પાણીના ટકા છે યુ માઇનસ વી એ તો આપણે શોધ્યું બરાબર ગુણ્યા ટકા શોધવા છે ગુણ્યા 100/50 ફરીથી જોઈએ કે શોષાયેલ પાણીના ટકા તો યુ કૌંસમાં યુ માઇનસ વી કૌંસ કરો એના છેદમાં 50 કેટલા ગ્રામ આપણે ભૂમિનું વજન લીધું હતું તો 50 બરાબર ગુણ્યા ટકા ટકામાં શોધવા છે તેથી 100 બરાબર તો શોષાયેલ પાણીના ટકા છે કૌંસમાં યુ માઇનસ વી કૌંસ કરો છેદમાં 50 ગુણ્યા આખાના એટલે કૌંસમાં 100 બરાબર તો આ રીતે કે શોષાયેલ પાણીના ટકા આપણે શોધી શકીએ છીએ આ એની ગણતરી છે આના આધારે અવલોકન શું લઈ શકાય કે જુદા જુદા પ્રકારની ભૂમિના નમૂના જુદા જુદા પ્રકારની ભૂમિના જે નમૂના છે બરાબર માટે શોષાયેલ કે પાણીના ટકા જુદા જુદા હોય છે જુદા જુદા પ્રકારની ભૂમિના નમૂના માટે શોષાયેલ પાણીના જે ટકા છે જુદા જુદા હોય છે બરાબર ના એ પહેલાં આ અવલોકન પછી તો એમ કે આપણે કોઈ એક ભૂમિ માટે લીધું આ જ પ્રવૃત્તિ બાકીની ભૂમિ માટે કરી એટલે કે આ જ પ્રવૃત્તિ બાકીની આ પ્રવૃત્તિ કે પુનરાવર્તન બાકીની ભૂમિ માટે કરો અને તમારા અવલોકનો સરખાવો બરાબર એક ભૂમિ માટે આપણે લીધું છે તો આ પ્રમાણેની પ્રવૃત્તિ બાકીની ભૂમિના નમૂના માટે કરો અને તમારા અવલોકનો સરખાવો અવલોકન કરતાં આપણને શું જોવા મળે તો કે અવલોકન કરતાં જાણવા મળે કે જુદા જુદા પ્રકારની ભૂમિના નમૂના માટે શોષાયેલ પાણીના ટકા જુદા જુદા હોય છે જુદા જુદા પ્રકારની ભૂમિના નમૂના માટે શોષાયેલ પાણીના જે ટકા હોય છે જુદા જુદા હોય છે અને આના આધારે કહી શકાય કે જુદા જુદા પ્રકારની જુદા જુદા પ્રકારની પાણીના જે ભૂમિ છે જુદા જુદા પ્રકારની જે ભૂમિ છે એનું શોષણ ક્ષમતા કેવી હોય છે જુદી જુદી હોય છે
કે એના પાણી જે જુદા જુદા પ્રકારની પાણી ભૂમિના નમૂના માટે સોસાયટી પાણીનો જે તાતા હોય છે જુદા હોય આપણે જોઈએ છે કે જુદા પ્રકારની ભૂમિ હોય તો એનો પાણીનો શોષણ દર જુદો જ હોય છે બરાબર એટલે સોસાયટી પાણીના જુદા પ્રકારની ભૂમિ માટે સોસાયટી પાણીના જે એના ટકા છે અલગ હોય છે જુદા હોય છે એના આધારે નિર્ણય કરી શકાય કે જુદા જુદા પ્રકારની ભૂમિ પાણીની શોષણ ક્ષમતા કેવી હોય છે જુદી જુદી હોય છે બરાબર તમે રેતાળમાં નાખો તો રેતાળ ભૂમિ પાણીને સરળતાથી છોડી દે છે બરાબર ત્યારબાદ કે ગોરાળ ભૂમિમાં નાખો ચીકણી ભૂમિમાં નાખો તો ચીકણી ભૂમિ પાણીને વધારે એમ કે જકડી રાખે છે એનો વધારે એની જળધારણ ક્ષમતા કેવી છે સૌથી વધારે અને ગોરાળ ભૂમિ છે એની જે જળધારણ ક્ષમતા હોય છે તેવી હોય છે મધ્યમ પ્રકાર એટલે ભૂમિ ત્રણ પ્રકારની આપણે જોઈ બરાબર એક તો રેતાળ ભૂમિ ચીકણી ભૂમિ અને ગોરાળ ભૂમિ તો દરેકને એમ કે પાણીને જે શોષણ કરવાની ક્ષમતા દરેકની કેવી હોય છે જુદી જુદી હોય છે અને પ્રવૃત્તિને આધારે આપણે જોયું કે જુદા જુદા પ્રકારની ભૂમિની જળધારણ ક્ષમતા કેવી હોય છે જુદી જુદી હોય છે બરાબર તો આપણે આખી પ્રવૃત્તિ સમજ્યા કે ભૂમિ અલગ અલગ પ્રકારની હોય તો એની પાણીની શોષણ ક્ષમતા પણ એટલે કે પાણીને શોષણ કરવાની ક્ષમતા પણ કેવી હોય છે જુદી જુદી હોય છે તો તમારું વેચી લખ્યું છે પ્રવૃત્તિ નોટમાં લખ્યું બરાબર પ્રવૃત્તિ નોટમાં લખ્યું પ્રવૃત્તિ નોટમાં લખી અને તૈયાર કરી દેવાની જય હિંદ અસ્તુ